શ્રી રાધે ગોવિંદ હરી રાધે ગોવિંદ હવે એકાદશ અધ્યાય એટલે અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન બોલ્યા કે મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો તો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિબળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વર્ય રૂપને પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો અરે શ્રી ભગવાન બોલ્યા કે હે પ્રાત હવે તું મારા શેકંડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપને જો હે ભરતવંશી મારામાં અદિત્યના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બેય અશ્વિની કુમારોને અને ઓગણપચાસ મરૂદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા રૂપ આશ્ચર્યમય રૂપોને જો હે નિંદ્રાને જીતનાર હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા સર અને અસર સહિત આખા બ્રહ્માંડને તું જો તથા બીજું પણ જે કાંઈ જોવા ઈચ્છતો હોય તે તું જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ શખ્સોથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અલૌકિક શખ્સો આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ત્યારે સંજય બોલ્યા છે કે હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વપાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ અને નેત્રો ધરાવનાર અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત અને ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય જે ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વૈરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યના એકસાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્ય જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્રયમાં ડૂબેલા અને હર્ષકુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા કે હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક સરાસર પ્રાણીઓના સમૂહને કમળના આસન પણ પિરાજેલા બ્રહ્માને મહાદેવને અને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપને અસંખ્ય ઉદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું આખું વિશ્વ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરો હું ન તો આપના અંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું ગદાધારી અને ચક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેજના પૂંજ સ્વરૂપ અને ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલોથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર ભૂજા ધરાવતા ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા પ્રદિપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સં સંતાપતા જોઉં છું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપની જ આપથી જ વ્યાપેલા છે તેમજ આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયથી ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન ગુણગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાય કલ્યાણ થાવો એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાધ્યો અને દસ વિશ્વેદેવો બે અશ્વિનીકુમારો અને મરોદગણ અને પિત્રોનો સમુદાય તથા ગંધર્વય અક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધા છક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાભાવ આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત ઘણા હાથ ધંધા અને શરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી અને દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ શાંતિને નથી પામતો અને તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજવેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ મારા પર પ્રસન્ન થાવો ધૂતરાષ્ટ્રના પહેલાં પહેલાં બધા જ પુત્રો રાજુઓના રાજાઓના સમૂહ સમેત આપનામાં પરવેશી રહ્યા છે અને પિતામાં ભીષ્મ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ એક એક તીખી દાંઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વ્યક્તિ દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે વિસાઈને દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળા પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વલતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ ગયા છે જેમ પતંગિયા મોહને વસ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વ્યક્તિ ઉઠતા ઉઠતા જાતે જ પ્રવેશતા હોય એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વ્યક્તિ જાતે જ પ્રવેશી રહ્યા છે આપ એ સમસ્ત લોકોની પ્રજતા મુખો દ્વારા કોળિયો કરતા અને ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો હે દેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાઓ આદિપુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો શ્રી ભગવાન બોલ્યા છે કે હું લોકોનો સહાર કરનાર અને વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સહાર કરવા માટે પ્રવૃત્તિઓ છું માટે જે પ્રતિપક્ષીઓની સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે એ બધા જ તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ એ સર્વનો નાશ તો થવાનો જ છે માટે તું ઊભો થા યશ મેળવીને શત્રુઓને જીતીને ધન ધાન્ય તે સમુદ્ર રાજ્યને ભોગવ આ સર્વે સૂર્યવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે એ હે સવ્ય સાચી તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ પિતામાં જય દ્રત કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સૂરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે તું યુદ્ધ કર આવું સંજય બોલ્યા છે ત્યારે સંજય બોલ્યા છે કે શ્રી કેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરી ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરી શ્રી ભગવાન કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન ફરીથી સ્તુતિ કરતાં બોલ્યા કે હે અંતર્યામી એ યોગ્ય છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તિથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહળ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વસિદ્ધ ગણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે તો હે મહાત્માય બ્રહ્માના પણ આદિ કરતા અને સૌની સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પરમાધાર જે સત અસત એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ આપ છો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય કરનારા જાણવા યોગ્ય અને પરમધામ છો હે અનંતરૂપ આપનાથી આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા પ્રેથી પાછી વાર નમસ્કાર હે અનંત સામર્થ્ય ધનાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર એ સર્વના આત્મા આપને બુદ્ધિ બાજુથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાકર્મી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આ બ સર્વરૂપસો આપના પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું એ અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર સૈયા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંત માગીએ પછી સખાઓની સામે પણ અપમાનિત કરવા કરવામાં આવ્યા છો એ સર્વે અપરાધો અપ્રય સ્વરૂપ એટલે કે અનચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવા ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ જ સત્રાચર જગતના પિતા અને સૌના મોટા ગુરુ અને બધા જ ઘણા પૂજનીય છો હે તુલ પ્રભાવ ધરાવનાર તણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી પછી ચડિયાતો તો ક્યાંથી કોઈ હોઈ શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પેટે શરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરી સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું હે દેવ પિતા જે પુત્રના અને સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધો સહી લે છે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો હું પહેલાં ન જોયેલા આપના રૂપને જોઈને અરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે પણ વ્યાકુળ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પહેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો હે દિવસ એ એ જગત નિવાસ પ્રસન્ન થાવો હું એવા જ આપની મૂળધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથવાળા આપ એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવો શ્રી ભગવાન બોલ્યા છે કે હે અર્જુન તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટરૂપ દર્શાવ્યું છે જેને ધારા સિવાય બીજા કોઈને પહેલાં નહોતું જોયું હે કુરુવમાં શ્રેષ્ઠવીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યાયથી જોઈ શકાવું છું ન દાનથી જોઈ શકાવું છું ન શાસ્ત્રવિધ કર્મોથી જોઈ શકાવું છું કે ન આકરા તપોથી જોઈ શકાવું છું મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાઓ તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંક ચક્ર ગદા અને પદ્માધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો સંજય બોલ્યા કે હે રાજન વાસુદેવ શ્રી હરિ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી અર્જુન બોલ્યા કે હે જનાદર આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું ત્યારે શ્રી ભગવાન બોલ્યા છે કે મારું જે ચતુર્ભુજ રૂપ જે જોયું છે તે સુદ્ધ છે એટલે કે એના દર્શન કરવા અતિ દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ તારી હું ન તો વેદોથી જોઈ શકાવું છું ન તપથી જોઈ શકાવું છું ન દાનથી જોઈ શકાવું છું કે ન યજ્ઞથી જોઈ શકાવું છું પરંતુ હે પરમ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આ શક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત છે એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે એથી શ્રી વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત બોલ શ્રી કૃષ્ણ બળદેવનો હરી રાધે